સચિન જીઆઈડીસી દુર્ઘટનામાં નિર્દોષ કામદારોના ભોગ લેવાયા બાદ હવે રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે. વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા આજે સુરત ખાતે સચિન જીઆઈડીસી તેમજ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા, જેમાં તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યા છે કે આ સમગ્ર કૌભાંડ પાછળ પોલીસ અધિકારીઓ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓનો મિલીભગતના કારણે ઘટના બની છે. જે પણ લોકો દોષી છે તેની સામે શિક્ષણાત્મક અને દંડાત્મક કાર્યવાહી થવી જરૂરી છે. ગુજરાતભરની અંદર ભૂમાફિયા અને કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે. સમગ્ર કાંડમાં ભોગ બનેલા કામદારોના પરિવારજનો વળતર આપવાની માંગણી સરકાર પાસે કરી છે. દક્ષિણ ગુજરાતમાં કેમિકલ ગેરકાયદેસર રીતે આવા અનેક કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. કોઈપણ પ્રકારના ડર વગર આ કેમિકલ માફિયાઓ કેમિકલ ઠાલવી રહ્યા છે. समग्र घटना में केमिकल क्यांथी आव्यो, कोनी महत्वनी भूमिका छे अने केटला समयथी आ प्रकारना गैरकायदेसर रीते केमिकल ठालववामां आवता हता तेनी ऊंडाणपूर्वकनी तपास करवी खूब ज जरूरी छे. विरोध पक्षना नेता सुखराम राठवाए जणाव्युं हतुं के समग्र प्रकरणमां जो तटस्थतापूर्वक तपास करवामां आवे तो अनेक मोटी माहितीओ मळी शके तेम छे. 6 मजूरोना मौत थया छे तेने लईने अमे खूब ज संवेदनशील छे. तेमने न्याय मळे एना माटे अमे आ मुद्दाने विधानसभाना सत्रनी अंदर उठावीशुं. कामदारोने तटस्थ तपास बाद न्याय मळे तेवा तमाम प्रयासो अमारा द्वारा करवामां आवशे. दक्षिण गुजरातमां केमिकल क्यांथी आवे छे, કોના ઇશારે લાવવામાં આવે છે અને કોડ આમાં સંડોવાયેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ થાય તો અનેક નામ બહાર આવી શકે છે.